કેમ છો બધા? તો આજે આપણે કરવાનું છે પ્રોબેબિલિટી નું 9મું એક્ઝામ્પલ. તો તમને એક્ઝામ્પલ કઈક આવેલું છે કે ફોર લેટર્સ ઓફ વર્ડ થર્સડે અરેન્જ ઇન ઓલ ધ પોસિબલ વે. થર્સડે વર્ડમાંથી બધા જ પોસિબલ વેમાં આપણે એને અરેન્જ કરી શકીએ. તો એના માટે આપણને વર્ડ હન્ટ મળે એના માટેની પોસિબિલિટી કેટલી એ ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલા આના માટે તો આપણે પહેલા તો સેમ્પલ સ્પેસ એસ ક્રિએટ કરવું પડશે. તો અહીંયા કઈ ટોટલ નંબર ઓફ લેટર્સમાં વર્ડ કેટલા છે થર્સડેમાં જોઈએ આપણે. તો થર્સડેમાં વર્ડ કેટલા છે? થર્સડેમાં અહીંયા આગળ આપણને 8 વર્ડ આપેલા છે. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. હવે આમાંથી આપણને વર્ડ આપેલો છે હર્ટ. હવે આમાં કેટલા લેટર છે? 4. હવે એ 8માંથી આપણે કેટલા પસંદ કરવાના છે? 4. પરંતુ આપણે 4 પસંદ કરીએ એ પહેલા આપણે આને 8C4 ના લખી શકીએ, કારણ કે 8C4માં આપણે એને એક જ રીતે અરેન્જ કરી શકીએ. પરંતુ આપણને અહીંયા આપેલું છે કે આપણે આને બધી જ પોસિબલ વેમાં ઇન્ટરચેન્જ કરીને લખી શકીએ. તો એના માટે લખાશે 8P4. તો આના ઉપરથી આપણું નંબર ઓફ સેમ્પલ સ્પેસ થઈ જશે 8P4. હવે 8P4ની ફોર્મ્યુલા તમે ભણી ગયા છો કે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. તો આપણે અહીંયા ઉપર 8 ફેક્ટોરિયલ અપોન 4, 8 માઇનસ 4 ફેક્ટોરિયલ, નીચે 4 ફેક્ટોરિયલ આવશે, ઉપર 8 ફેક્ટોરિયલ આવશે. 8 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ. હવે 8 ફેક્ટોરિયલને આપણે પાર્ટ કરીએ તો 8, 7, 6 અને 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ. તો અહીંયા આગળ 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. આનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે આન્સર મળી જશે તમને 16, 80. આ થઈ ગયું આપણું નંબર ઓફ સેમ્પલ સ્પેસ. હવે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે આપણે. એ જે આપણને 4 વર્ડનો હન્ટ આપેલો હતો એમાંથી આપણે બધા જ પોસિબલ વેમાં ટ્રાય કરીએ, એમાંથી એક વર્ડ આપણને આ HURT મળે એના માટેની પોસિબિલિટી કેટલી? તો એને આપણે માત્ર ખાલી એક જ રીતે લખી શકીએ. તો અહીંયા આગળ આપણું સિમ્પલી નંબર ઓફ એ થઈ જશે 1 અને આપણો પી ઓફ એ થઈ જશે નંબર ઓફ એ અપોન નંબર ઓફ સેમ્પલ સ્પેસ એસ ઇઝ ઇક્વલ ટુ 1/16 × 80. આ આપણો આન્સર થઈ ગયો.